મિત્રો, આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો ઉપયોગ નહીં કરવો પડે. વાહન લઈ અથવા તો પગપાળા ચાલીને આસાનીથી બેટ દ્વારકા પહોંચી શકાશે. મિત્રો, આ બ્રિજના કારણે ફેરી બોટ સેવાને ભારે અસર થઈ રહી છે, તેથી ફેરી બોટ ધારકો દ્વારા આ બ્રિજનો જોરદાર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. કારણ કે ફેરી બોટના માલિક વધારે પડતા મુસ્લિમો છે, તેથી તેઓ બ્રિજ બંધ કરવાની માંગ પણ ઉઠાવી રહ્યા છે. મિત્રો, તમને જણાવી દઈએ કે અહીંના મુસ્લિમોથી હિન્દુઓને ભય રહે છે. હવે તમે વિચારતા હશો કે આ તે કેવો ભય? તો મિત્રો, આજના સમયમાં બેટ દ્વારકામાં મંદિરો કરતાં વધુ મસ્જિદો અને મજારો જોવા મળે છે. કારણ કે બેટ દ્વારકામાં 80% વસ્તી મુસ્લિમ છે. આ વિસ્તારની કુલ વસ્તી 12,000ની આસપાસ છે, જેમાંથી લગભગ 10,000 મુસ્લિમ છે અને 2,000 જેટલા હિન્દુઓ છે. અહીં લગભગ 6.5 કરોડની જમીન પર મસ્જિદોનો કબજો છે. તાજેતરમાં વહીવટતંત્ર દ્વારા ગેરકાયદેસર અતિક્રમણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. વહીવટતંત્રએ 100થી વધુ અતિક્રમણ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી છે, જેમાં ઘણી મસ્જિદો અને મજારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં સુન્ની વફ બોર્ડે બેટ દ્વારકાના 2 સ્થળોને પોતાનું જાહેર કરવાની કોશિશ કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે સુન્ની વફ બોર્ડને ઠપકો આપતા કહ્યું હતું કે તમે શહેરમાં આ દાવો કેવી રીતે કરી શકો છો, જે બાદ હાઈકોર્ટે સુન્ની વફ બોર્ડની અરજીને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે બેટ દ્વારકામાં લગભગ 8 ટાપુઓ છે, જેમાંથી ભગવાન શ્રી કૃષ્ણના 2 મુખ્ય મંદિરો બનેલા છે. એવું કહેવાય છે કે દ્વારકા નગરીની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી અને સુદામા તેના મિત્ર શ્રી કૃષ્ણને મળવા માટે બેટ દ્વારકામાં આવ્યા હતા, જે તેની અંદર આવે છે. બેટ દ્વારકાના 2 મુખ્ય ટાપુઓ પર લગભગ 7,000 પરિવારો રહે છે, જેમાંથી લગભગ 6,000 પરિવારો મુસ્લિમો છે. તેના આધારે વફ બોર્ડે પોતાનો દાવો રજૂ કરે છે કે અહીંની બહુમતી વસ્તી મુસ્લિમોની છે અને તેથી જ બેટ દ્વારકાના ટાપુઓ પર મુસ્લિમ વર્ગ અને વફ બોર્ડનો અધિકાર છે. આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 1960ની વસ્તી ગણતરી મુજબ અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા 700 અને હિન્દુઓની સંખ્યા 2786 હતી. આ હિસાબે અહીં હિન્દુઓની વસ્તી વધવી જોઈતી હતી, પરંતુ થયું બરાબર ઉલટું. વાસ્તવમાં દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ હિન્દુઓ ઘટીને 960 અને મુસ્લિમોની સંખ્યા વધીને 6,040 થઈ ગઈ છે. જો આપણે વર્તમાન સમય પર નજર કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણની નગરીનું ઇસ્લામીકરણ કરવામાં આવ્યું છે. અહીંના લોકોએ જંગલ કાપીને દરિયા કિનારે મસ્જિદ અને કબરો બનાવી છે. અહીંના મોટાભાગના લોકો માછીમારીનું કામ કરે છે. હવે તમે વિચારતા હશો કે આ લોકો દેશ માટે કેવી રીતે ખતરો છે? તો મિત્રો, બેટ દ્વારકાથી કરાચીનું અંતર 105 કિલોમીટર છે, જેના કારણે પાકિસ્તાન સરળતાથી પહોંચી શકાય છે. અહીંથી લોકો બોટ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદે જાય છે. આના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તે દેશ માટે કેટલું મોટું જોખમ સાબિત થઈ શકે છે. મિત્રો, કરાચી સહિત પાકિસ્તાનની પણ ઘણી છોકરીઓએ અહીં લગ્ન કર્યા છે અને અહીંની ઘણી છોકરીઓએ પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે. આ રીતે પાકિસ્તાની છોકરીઓ અહીં સ્થાયી થઈ છે, જેના કારણે અહીં થઈ રહેલા ઇસ્લામીકરણનું કરાચી કનેક્શન બહાર આવ્યું છે.